બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ સી ની અંદર દાખલા નંબર 3 જેની અંદર આપણને ઇન્ફોર્મેશન આપી છે 50 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.01 હોય તો આ વ્યક્તિઓ 5 વ્યક્તિઓના એક સમૂહમાંથી એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામે અને પછી આપી છે આગળ ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ પામે તેની સંભાવના શોધો तो दाखला नी अंदर आपने एक संभावना आपी छे सीधू जे मेहनत नहीं करवी पड़े तो शुरुआत करिए बाळको सौथी पहला दाखला नंबर 3 जेमा आपी छे p इज इक्वल टू 0.01 एनी संभावना छे तो q इज इक्वल टू એટલે તમે એમ લખી શકો વ્યક્તિ મૃત્યુ પામે તેની સંભાવના इज इक्वल टू p इज इक्वल टू 0.01 તો અહીંયા લખીશું 1 માઈનસ p તો 1 માઈનસ 0.01 એટલે આવશે 0. તમે કહેશો 99 કેટલા કહેશો બાળકો 0.99 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર શરૂઆત કરીએ પહેલા પોઈન્ટ તરફ તો એની અંદર શું કીધું છે તમને કોઈ પણ વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ ના પામે એનો મતલબ તમને કહેવામાં આવ્યું છે કે 0 વ્યક્તિ કહેવાય એટલે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p ની પાવર x અને q n માઈનસ x તો અહીંયા આપણે 0 લઈ લઈશું n કેટલા લઈશું બાળકો તો તમે કહેશો સર 5c 0 p ની જગ્યાએ તમે કહેશો સર લખો 0.01 અને અહીંયા લખી કાઢીશું q ની જગ્યાએ 0.99 તો આની અંદર x છે તો અહીંયા 0 n જે 5 માંથી 0 અહીંયા લખીશું 1 અહીંયા થઈ જશે 1 અને અહીંયા થઈ જશે 0.99 ની 5 ઘાત જે તમારો આન્સર આવશે 0.9510 કેટલો આન્સર આવશે બાળકો 0.9510 એની સાથે તમારો પહેલો દાખલો પૂરો બહુ સિમ્પલ છે આ બંને દાખલા તમને ક્લિયર થઈ જશે ઓછામાં ઓછી એક મૃત્યુ એટલે કે એક મૃત્યુ પામે તેની ઘટ સંભાવના શોધો એટલે હવે સમજજો ઓછામાં ઓછી એક એટલે તમે એવું કહી શકો ઓછામાં ઓછી એક તો તમને કીધું છે 5 વ્યક્તિઓ કીધો છે એટલે ઓછામાં ઓછું એક તો મૃત્યુ પામે 2 પણ મૃત્યુ પામી શકે 3 પણ પામી શકે 4 પણ પામી શકે અને 5 પણ પામી શકે એટલે તમે કહેશો સર આમાં તો બધું શોધવું પડશે તેના કરતા બાળકો આપણે એવું કરી શકીએ કે આને આપણે 1 p of 0 એનો મતલબ પ્રોબેબિલિટી તો એ જ આવવાની છે કેમ કે તમે 0 એટલે કે એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામે 1 પામે 2 પામે 3 પામે 4 પામે 5 પામે તો તમે કહેશો સર હા એ તો સેમ જ આવશે તો અહીંયા લખીશું 1 માઇનસ 0.9 0.049 એવું તમે કહી શકો બાળકો સમજો ફરી એકવાર બોલું છું આ પોઈન્ટ શાંતિથી ક્લિયર કરી લેજો ઘણા સ્ટુડન્ટ ને આમાં ડાઉટ હશે ઓછામાં ઓછા 2 એક વ્યક્તિ તો મૃત્યુ પામે એટલે મેં તમને એમ કીધું કે સર એક પણ મૃત્યુ પામી શકે 2 પણ પામે 3 4 5 એટલે ઓછામાં ઓછા એક તો પામે છે એવું કહેવામાં આવે છે તો અહીંયા તમે કહેશો સર 0 વ્યક્તિ મૃત્યુ પામે એક પણ વ્યક્તિ મૃત્યુ નથી પામતા એટલે એનામાંથી એ 0 ની આપણે સંભાવના માઇનસ કરીએ તો બાકી જે સંભાવના આવશે એ શું થશે કે એમાં એક મૃત્યુ પામી શકે 2 3 4 5 ક્લિયર બાળકો એની સાથે તમારે પોઝ કરીને પહેલા ત્રીજો દાખલો વ્યવસ્થિત લખી કાઢો પછી ચોથા દાખલા તરફ આગળ વધીએ તો બાળકો શરૂઆત કરીએ જેમાં આપ્યું છે ચોથા દાખલામાં ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે તો તમને એમ કહી દીધું પ્રવેશ મળે એની સંભાવના p ઇઝ ઇક્વલ ટુ 0.3 છે આવા અભ્યાસમાં કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે કેવી રીતે પસંદ કરવામાં આવે છે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેમની ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓ એટલે ફરી એકવાર બોલું છું તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ હોય તેની સંભાવના શોધો શું કહે છે બહુમતી કહે છે ઇનડાયરેક્ટલી તમે કહેશો કે સર બહુમતી 5 વિદ્યાર્થીઓ છે પહેલા સમજો ડાયલોગ પહેલા તો ક્વેશ્ચન સમજ પડી કે નહીં એ પહેલા સમજો ક્વેશ્ચન એવું કહે છે કે એડમિશન સર એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓની પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ હોવી જોઈએ એટલે સંખ્યા જે એડમિશન મળે એ લોકોની સંખ્યા વધારે હોવી જોઈએ એટલે 5 જણમાં ક્યારે બહુમતી થાય તો તમે કહેશો કે સર 1 હોય તો બહુમતી ના થાય 2 હોય તો થાય 3 હોય તો એમ કહી શકો 1 હોય તો બહુમતી ના થાય 2 હોય તો બહુમતી ના થાય 3 હોય તો બહુમતી ના થાય
તમે કહેશો કે સર આનાથી બે સુધી હોય ને તો એ બહુમતી ના થાય એમ ડાયલોગ બોલવો પડે, ત્રણ હોય તો બહુમતી કહેવાય, ચાર હોય તો બહુમતી કહેવાય અને પાંચે પાંચ જણ હોય તો પણ બહુમતી કહેવાય. ડાયલોગ સમજો, એક સિમ્પલ રીતે કહું છું કે હું તમને એમ કહું છું ત્રણ જણ છે, ત્રણ જણમાંથી એમ કહીએ કે પીઝા ખાવા છે કે નથી ખાવા, મેં એવું પૂછવામાં આવ્યું તો મેં એમ કીધું કે જે બહુમતી કહેશે ને એ પ્રમાણે આપણે કરીશું. તો તમે કીધું કે સર એનો મતલબ એવું થાય કે જો બે જણ તમારી ફેવરમાં બોલે, એક જણ હોય તો બહુમતી ના કહેવાય પણ બે જણ ફેવરમાં બોલે તો આ વસ્તુ એમ કહેવાય કે પીઝાનો ઓર્ડર થશે. આમાં સેમ વસ્તુ એવું કહે છે પાંચ જણ છે, પાંચમાંથી ત્રણ જણને એડમિશન મળી જાય, એટલે કે તમે એમ કહી શકો ત્રણ ચાર અને પાંચે પાંચ જણને એડમિશન મળી જાય બાળકોને, તો તમારે શું કહેવાય? તો તમે એમ કહેવાય કે જે આપણે બહુમતીનો કન્સેપ્ટ છે એ આપણે કહી શકો. શરૂઆત કરીએ બાળકો, સૌથી પહેલા તમે હેડિંગ મારી દો સમ નંબર ફોર પછી છે, આ ફોર જ છે, આ તો સમ નંબર ફોર જેમાં સૌથી પહેલા ઇજનેરીમાં સંભાવના મળે તેની સંભાવના, ઇજનેરી શાખામાં શું મળે એડમિશન મળે તેની સંભાવના, પ્રવેશ મળે તેની સંભાવના, ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી એટલે વન માઇનસ 0.3 જે થઈ જશે 0.7. પહેલો પોઈન્ટ ક્લિયર, પી અને ક્યુ બંને મળી ગયા. પછી તમને આગળ કહેવામાં આવે છે તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની, એ તો હવે ડાયલોગ ક્લિયર છે. તમારે જે શોધવાનું છે કે બહુમતી વાળું, એટલે તમે કહેશો સર પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5. ક્લિયર બાળકો? હવે બાળકો આ ફોર્મ્યુલા તમારે લખવી પડશે, જેની અંદર આપણે સૌથી પહેલા લઈ લઈએ પી ઓફ 3 ની આપણે શરૂઆત કરીએ તો તમે કહેશો સર એન કેટલા છે? તો બાળકો પાંચ વિદ્યાર્થીઓ છે, પાંચ છે એટલે 5C3. પી ની જગ્યાએ કેટલા લઈશું બાળકો? તમે કહેશો સર 0.3 અને 0.7, અહીંયા 5C4 વચ્ચે જગ્યા અને 5C5 બે બ્રેકેટ, આની અંદર અહીંયા પણ અહીંયા લઈ લઈશું 0.3 0.7 0.3 0.7. અહીંયા તમે કહેશો સર 3 ની વાત કરો તો આની અંદર એન કેટલા છે? તો અહીંયા આપણે એક્સ ની જગ્યાએ પહેલા તો 3, અહીંયા 4 અને અહીંયા 5, તો અહીંયા 2 અહીંયા 1 અને 0. ક્લિયર બાળકો? આગળ વધીએ તો તેની અંદર તમે કહેશો સર 5C2 એટલે 10, અહીંયા 0.3 ની 2 ઘાત, 0.7 ની 2 ઘાત, ચલો કરી જ નાખીએ તો અહીંયા આવશે 0.09 અને 0.49. આગળ જઈએ તો 5C4 તો અહીંયા 4, અહીંયા 0.3 ને આપણે કરીએ કેલસી પર બાળકો ફરી એકવાર 10, તો અહીંયા તમે કહેશો સર 0. અહીંયા 3 ઘાત હતી તો બાળકો 0.00 કેટલા લખીશું બાળકો? તમે કેલ્ક્યુલેટર પર કરજો એટલે તમને ક્લિયર થઈ જાય. 0.027 અને ઇન ટુ કરશો એટલે 0.49 કેટલા આવશે બાળકો? 0.49. બાળકો થોડા કેલ્ક્યુલેશનમાં લખીને રાખ્યા છે કે ફટાફટ થઈ જાય. 0.4 એટલે કે 3 ની 4 ઘાત એટલે 0. આમ તો 81 થાય, આપણે લખતા જઈએ સૌથી પહેલા આની અંદર 0.081, અહીંયા 0.7 પ્લસ 5 અને 0.3 ની 5 ઘાત છે જે તમને આવશે 0.43 એટલે 243. આગળ બે 0 લગાવવાના છે એટલે તમે કહેશો સર 0.0243. હવે બાળકો બસ વેલ્યુ પુટ કરવાનું છે એટલે આન્સર તમને આવશે. પહેલો જે આન્સર આવે છે એ છે 0.1323. બીજામાં જે આન્સર આવે છે 0. બાળકો આમાં પોઈન્ટનો બહુ ધ્યાન રાખજો, જરાય ઉતાવળ ના કરતા. એ આવશે 28.35 અને છેલ્લો જે આવે છે 0.0243. ત્રણેયનો ટોટલ કરશો એટલે ફાઇનલ આન્સર બાળકો આવશે 0.1 એટલે કે 16.31. એની સાથે બાળકો તમારા આ સમ આવી જશે. શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો બાળકો, કેમકે સ્ટેપ બહુ સિમ્પલ છે, ક્લિયર થવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ નોટબુકમાં લખતા જાઓ એટલે તમારા બે સમ પૂરા, પછી બીજા સમ બીજી વિડીયોમાં આપણે કવર કરી લઈએ, એટલે કે એક પોઈન્ટ કવર કરતા જઈએ. 5 ને 6 આના પછીની વિડીયોમાં તમને આપણે ડિસ્કસ કરીશું.